આગળનો પ્રશ્ન છે બુદ્ધિસ્ટ બુદ્ધ લિટરેચર ઉપર પ્રશ્ન પૂછેલો છે આની ઉપર યુપીએસસી વારંવાર પ્રશ્ન પૂછે છે જીપીએસસીની બધામાં આ પણ એક રીતે ફેવરિટ ટોપિક છે બુદ્ધિઝમ ઉપર તો કે સંઘભૂતિ નામનો એક બુદ્ધિસ્ટ મોંક હતો એટલે કે બુદ્ધ સાધુ હતો સંઘભૂતિ નામનો તો સંઘભૂતિ નામનો આ એ એ એક એ જ સાધુ હતો કે જે ફોર્થ સેન્ચુરી ચોથી સદીની આજુબાજુમાં ચાઇના ગયો હતો હવે જો આ વિધાન તમે યાદ રાખો બીજી એક અધિક પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી લેશે કે ચોથી સદીની અંદર ભારતમાંથી કયો વ્યક્તિ જે છે એ ચાઇના ગયો હતો બુદ્ધિઝમને ફેલા બુદ્ધિઝમનો ફેલાવ કરવા માટે કારણ કે સમજો આપણે એવું તો સાંભળેલું જ છે કે હ્યુએન સાંગને ઇસિંગને આ બધા લોકો ફાહિયાનને આ બધા લોકો ચીનથી ભારત આવેલા હતા ચીનથી ભારત આવેલા હતા પરંતુ આ એક બહુ અલગ વસ્તુ છે કે ભારતથી પણ ચીનમાં ગયેલા હતા અમુક અમુક લોકો બુદ્ધિઝમનો ફેલાવ કરવા માટે તો આ પ્રશ્ન પૂછી લે છે કે આઠમી સદીમાં ભારતથી ચાઇના કયો બુદ્ધિસ્ટ મોંક ગયેલો હતો તો જવાબ આવશે સંઘપુતિ તો સંઘપુતી જે ચાઇના ગયેલો હતો તો એને નીચેનામાંથી કયું પુસ્તક જે છે એ લખેલું છે અથવા કયા પુસ્તક ઉપર કોમેન્ટ્રી જે છે લખેલી છે પ્રજ્ઞા પારમિતા સૂત્ર પ્રજ્ઞા પારમિતા સૂત્રની આપણે વાત કરીએ તો પ્રજ્ઞા પારમિતા સૂત્ર જે છે એ નાગાર્જુન દ્વારા લખવામાં આવેલું છે નાગાર્જુન અને આ જે નાગાર્જુન જે છે એ એક રીતે મહાયાન બુદ્ધિઝમ સાથે જોડાયેલું છે બીજી વાત કરીએ લલિત વિસ્તાર તો લલિત લલિત વિસ્તાર જે છે એ કોઈ એક વ્યક્તિએ નથી લખેલું અને એ કોઈ એક સમયમાં નથી લખાયેલું એ તો ઘણા અલગ અલગ સમયની અંદર અલગ અલગ લોકોએ લખેલું છે પછી વાત કરીએ વિશુદ્ધિ માગા વિશુદ્ધિ માગા જે છે વિશુદ્ધિ માગા એ તો થેરી ગાથા બૌદ્ધિઝમ સાથે જોડાયેલું છે અને શ્રીલંકાની અંદર પ્રચલિત છે આપણે વાત કરીએ ભારત જે છે ભારત ભારતની નીચેના જે રાજ્યો જે છે ભારતની નીચેના શ્રીલંકા અને થાઇલેન્ડને આ બધા એ બધાની અંદર થેરી ગાથા બુદ્ધ બુદ્ધિઝમ જે છે એ જોવા મળે છે તો એ પણ જવાબ નહીં આવે હકીકતમાં સંગભૂતિ જે છે એને શું લખેલું છે તો કે શ્રાવસ્તીવાદ વિનય સૈન શ્રાવસ્તીવાદ વિનય સૈન જે છે આ પુસ્તક જે છે એ એને લખેલું છે આ શ્રાવસ્તીવાદ વિનય સૈન જે છે આની અંદર શું આપેલું છે તો કે આની અંદર જે છે એ આ બધા સાધુઓના એ બધા નિયમોને બધું આપેલું છે વિનય પીટક જે છે વિનય પીટક કે જેમાં બુદ્ધિઝમના નિયમો આપેલા છે બસ એ જ એની ઉપર જ તો આને જે છે એ કોમેન્ટ્રી લખેલી છે એની ઉપર જ થોડી વધારાની વસ્તુ જે છે એ આપેલી છે અને આ ભૂતિનું કોઈ બહુ મોટું યોગદાન હોય ને તો એ જ છે કે એણે ચાઇનામાં જઈ અને બુદ્ધ ધર્મનો ફેલાવ કરેલો હતો અને ચાઇનાની અંદર જઈ અને આપણી ભાષા આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એ ચાઇનાની અંદર લઈ ગયેલો હતો અને અહીંયા એનું પ્રમોશન કરેલું હતું એની ઉપર એની માટે જાણીતો છે